હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું લગ્ન પ્રસંગમાં બને એવા હાથો લાવ્યા વિનાના ગુજરાતી લાઈવ ઢોકળા તો કોઈ પણ પ્રકારની તૈયારી વગર આ ઢોકળાને આપણે ઇન્સ્ટન્ટ બનાવીશું ઢોકળાનું બેટર આપણે એવી ટીપ્સ સાથે તૈયાર કરીશું ને કે તમારા ઢોકળા એકવારમાં એકદમ સોફ્ટ અને જાડીદાર તૈયાર થશે અને ઢોકળા સાથે સૌ થતી સ્પેશિયલ ચટણી પણ બનાવીશું તો ચલો મારી સાથે સુપર ટેસ્ટી રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ રેસીપી સ્ટાર્ટ કરીએ પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ કરીએ છીએ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર વિડીયો જોવો હોય તો

મેં આ રીતના અડદની દાળને મિક્સરમાં પીસીને તેનો લોટ તૈયાર કર્યો છે હવે ઢોકળાના બેટરમાં ખટાશ લઈ આવવા માટે અડધો કપ ખાટું દહીં લીધું છે તો છે ને એકદમ સહેલું માપ એક કપ સૂજી રવાની સામે તેનાથી અડધું એટલે કે અડધો કપ દહીં લેવાનું સાથે બાઈડિંગ માટે અડધો કપ ચણાનો લોટ વન ફોર કપ જેટલો અડદનો લોટ લીધો છે અડદના લોટથી ઢોકળા એકદમ સોફ્ટ બને છે હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું વન ફોર ટી સ્પૂન હળદર પાવડર અને દહીંની ખટાશને બેલેન્સ કરવા માટે એક ટી સ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું સાથે તીખાશ માટે એક ટી સ્પૂન આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું હવે આપણે ઢોકળાના બેટરમાં ઇન્સ્ટન્ટ હાથો લઈ આવવાનો છે તો મેં અહીંયા ખાટી છાશ લીધી છે તેને થોડી થોડી એડ કરતા જઈશું શરૂઆતમાં થોડું થીક એવું બેટર બનાવી લઈએ મેં છાશ ઉમેરીને બેટર તૈયાર કરી લીધું છે શરૂઆતમાં મેં તેને આ રીતના થોડું થીક રાખેલું છે આ રીતના બેટર તૈયાર કરવામાં મારે દોઢ કપ એટલે કે એક કપની ઉપર અડધા કપ છાશની જરૂર પડી છે હવે ઢોકળા ઠંડા થયા પછી પણ એકદમ સોફ્ટ રહે તેના માટે બેટરમાં બે મોટી ચમચી તેલ ઉમેરી દઈએ અને હવે હાથની મદદથી ઢોકળાના બેટરને પાંચ મિનિટ ફેટી લઈએ આ રીતે ફેટવાથી તેમાં હવાના કણ ભરાય છે અને તે લાઈટ અને પ્લફી તૈયાર થાય છે તો પાંચ મિનિટ થઈ ગઈ છે બેટરને સારી રીતના ફેટી લીધું છે અને તે આ રીતના ફૂલી પણ ગયું છે તો હવે તેને ઢાંકીને ત્રીસ મિનિટનો રેસ્ટ આપીશું ઢોકળામાં સૂજી એડ કર્યો છે એટલે ઢોકળા અંદરથી જાળીદાર થશે અને ચણાના લોટથી બેટરમાં સરસ બાઇડિંગ અને ટેસ્ટી સ્વાદ આવે છે સાથે આપણે અડદનો લોટ પણ એડ કર્યો છે તેનાથી તમારા ઢોકળા એકદમ સોફ્ટ અને ફૂલેલા બનશે જો તમારા ઘરમાં અડદનો લોટ ના હોય તો અડદની દાળને મિક્સર જારમાં પીસીને લોટને તૈયાર કરી લેવો સાથે ઢોકળાનું બેટર આપણે થોડું થીક રાખવાનું છે જો શરૂઆતમાં આપણે થોડી વધારે છાશ કે પાણી ઉમેરીને બેટરને પતલું કરી દઈશું ને તો બેટરમાં રવો બરાબર નહીં ફૂલે અને ઢોકળા પણ થોડા ચીકાસવાળા બનશે એટલે શરૂઆતમાં બેટર થોડું થીક રાખીશું અને પછી બેટરની થીકનેસને પરફેક્ટ બનાવી લઈશું તો ત્રીસેક મિનિટ જેવું થયું છે અને બેટરને જોઈએ તો રવો છાશને એપજોબ કરીને સારી રીતના ફૂલી ગયો છે અને રવો ફૂલવાના લીધે બેટર થોડું થીક પણ થઈ ગયું છે તો બેટરની પરફેક્ટ બનાવવા માટે તેમાં થોડું પાણી ઉમેરીને પરફેક્ટ બનાવી લઈએ તો આ ઇન્સ્ટન્ટ ઢોકળાને આપણે રવો ચણાનો લોટ અને અડદના લોટ સાથે બનાવીએ છીએ એટલે બેટરમાં વધુ પડતું પાણી ઉમેરીને તેને પતલું નથી કરવાનું નહીતર ઢોકળા થોડા ચીકાશવાળા બનશે તો આપણું ઢોકળાનું બેટર તૈયાર થઈ ગયું છે તૈયાર થઈ ગયેલા બેટરની થિકનેસ બતાવવું તો તે ચમચામાંથી આ રીતે પડી છે જે ઢોકળા બનાવવા માટે એકદમ પરફેક્ટ છે તો આ રીતનું બેટર તૈયાર કરવામાં મારે ફક્ત ત્રણ ચમચી પાણીની જરૂર પડી છે તો તૈયાર થયેલા બેટરમાંથી ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવા માટે એક ચમચી લીધો છે તમે તેની જગ્યાએ બેકિંગ સોડાનો પણ ઉપયોગ કરી શકો છો હવે તેને એક્ટિવેટ કરવા માટે ઉપર અડધા લીંબુનો રસ ઉમેરીશું અને તેને બેટરમાં સારી રીતના મિક્સ કરી લઈએ તો બધી જ વસ્તુ મિક્સ થઈને તમે જોઈ શકો છો બેટર આ રીતના ફૂલી ગયું છે તો હવે તેમાંથી ફટાફટ ઢોકળા બનાવી લઈએ તો ઢોકળા બનાવવા માટે મેં આ રીતના થાળી લીધી છે તેને થોડા તેલથી ગ્રીસ કરી લઈએ તેથી ઢોકળા સહેલાઈથી ડિમોટ થઈ જાય અને હવે તૈયાર થયેલા બેટરમાંથી થોડું બેટર થાળીમાં એડ કરી દઈએ પછી થાળીને આ રીતના થોડી હલાવીને બેટરને સ્પ્રેડ કરી લઈએ અને બેટર ઉપર થોડું લાલ મરચું પાવડર સ્પ્રિન્કલ કરી દઈએ ઢોકળાને સ્ટીમ કરવા માટે મેં કડાઈમાં થોડા પાણીને ગરમ કરી લીધું છે પછી વચ્ચે રાખેલા કાઠા પર થાળીને રાખી દઈએ અને ઢોકળા સ્ટીમ થાય ત્યારે તેની ઉપર પાણી ના પડે તેના માટે મેં અહીંયા ઢાંકણ પર કોટનના કપડાથી આ રીતે કવર કરી લીધું છે હવે ઢાંકણ બંધ કરીને ગેસની હાઈ ફ્લેમ પર બાર મિનિટ માટે સ્ટીમ કરી લઈએ તો બાર મિનિટ થઈ ગઈ છે તો ઢાંકણ ખોલી લઈએ વાહ આપણા ઢોકળા સારી રીતના ફૂલી ગયા છે ચપ્પાની મદદથી ચેક કરીએ તો ચપ્પુ અને ઠંડા થવા માટે રાખી દઈએ હવે તૈયાર થયેલા ઢોકળા પર થોડું તેલ આ રીતના સ્પ્રેડ કરી દઈએ તો લાઈવ ઢોકળા પર થોડું તેલ એડ કરવાથી તે ઠંડા થયા પછી પણ એકદમ સોફ્ટ રહે છે ઢોકળા ઠંડા થઈ ગયા છે તો તેને ચપ્પાની મદદથી કટ કરીએ કરીને બતાવું તો અંદર જાળીદાર ઢોકળા તૈયાર થયા છે હાથેથી તોડીએ તો એકદમ સોફ્ટ તૈયાર થયા છે તો હવે ફટાફટ ઢોકળા સાથે ખાવાની સ્પેશિયલ ચટણી બનાવીશું પહેલાં લસણની તીખી ચટણી બનાવવા માટે પંદરથી વીસ લસણની કઢી ફૂલીને લીધી છે તેમાં અડધી ચમચી જીરું પાવડર ચપટી હિંગ સ્વાદ અનુસાર મીઠું અને એક મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધું છે હવે પાણી એડ કર્યા વગર બધી જ વસ્તુને પીસી લઈએ હવે આપણે એક ટમેટાના ટુકડા લીધા છે તો ચટણીમાં થોડું ટમેટું એડ કરવાથી તે લસણના ટેસ્ટને બેલેન્સ કરે છે સાથે ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે તેને ચટણી સાથે પીસી લઈએ તો બધી જ વસ્તુ પીસાઈને આપણી ચટણીની આ રીતે સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે તેને સાતડવા માટે મેં વઘારિયામાં બે ચમચી તેલ ગરમ મૂક્યું છે તેલ ગરમ થાય એટલે ચટણીની પેસ્ટને એડ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર તેને સારી રીતના સાતળી લઈએ અહીંયા ચટણીને લસણ સાથે આપણે બનાવેલી છે એટલે તેને સાતળવાથી લસણનો કાચો ટેસ્ટ વયો જશે લગભગ બે મિનિટ જેવું થયું છે આપણી ચટણી એકદમ સારી રીતના સતળાઈને તેની સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે તો ગેસને ફ્લેમ બંધ કરીને ચટણીને બાઉલમાં લઈ લઈએ ચટણીની આ ફ્રિજમાં સ્ટોર પણ કરી શકો છો અને તેને તેને અત્યારે ખાવા માટે તેમાં થોડું પાણી ઉમેરીને સારી રીતના મિક્સ કરી દઈએ તો ઢોકળા સાથે ખાવાની ટેસ્ટી એવી ચટણી તૈયાર થઈ ગઈ છે તો તેની સાથે હવે મરચાં અને સિંગદાણાની તીખી ચટણી પણ બનાવી લઈએ તો અહીંયા અમે અડધી વાટકી જેટલા સિંગદાણા લીધા છે સાથે તેટલા જ માપમાં એટલે કે અડધી વાટકી ત્રણ થી ચાર નંગ જેટલા મરચાના ટુકડા લીધા છે સાથે સ્વાદ અનુસાર મીઠું વન ફોર ટી સ્પૂન હળદર પાવડર ચપટી હિંગ અને બે ચમચી જેટલો લીંબુનો રસ લીધો છે સાથે એક ચમચી જેટલું તેલ ઉમેરીશું અને ચટણી સારી રીતના પીસાય તેના માટે વન ફોર કપ જેટલું પાણી ઉમેરીને બધી જ વસ્તુને સારી રીતના પીસી લઈએ તો બધી વસ્તુ પીસાય ને મરચાની થોડી તીખી અને ટેસ્ટી ચટણી તૈયાર થઈ ગઈ છે તો તૈયાર થયેલી ચટણી સાથે ગરમ ગરમ ઢોકળાને સર્વ કરીશું તમે ઢોકળા તો ઘણીવાર બનાવ્યા હશે પણ આ તો કોઈ પણ પ્રકારની તૈયારી વગર ઇન્સ્ટન્ટ બની જતા આ ઢોકળાની ચટપટી ચટણી સાથે જરૂર એકવાર ટ્રાય કરજો તો મિત્રો તમને મારી આ આજની ઇન્સ્ટન્ટ ગુજરાતી ઢોકળાની રેસીપી કેવી લાગી જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ